નમસ્કાર મિત્રો હું બિપિન કરું છું પ્રકરણ પાંચ પોઈન્ટ બે સમાંતર શ્રેણી ભાગ બે જોવાનો છે મિત્રો ભાગ એક જો આપ ચૂકી ગયેલો તો પર આઈબન ઉપર થી મેળવી શકો છો તો ચાલો શરૂઆત કરીએ જેમ કે અહીંયા આપણી પાસે પ્રકરણ પાંચ પોઈન્ટ બે દાખલા નંબર ચાર જેનો દાખલા નંબર એક આપણી પાસે છે સમાંતર શ્રેણી ત્રણ આઠ અનેર થાય છે તો જોઈએ મિત્રો ધારો કે સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર અને અઢાર નું એનમું પદ અઠ્યોતેર થાય છે તો અહીંયા માટે પ્રથમ પદ એ બરાબર ત્રણ થાય છે આપણી પાસે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું છે એટલે કે આપણે આઠ માંથી ત્રણ બાદ કરીએ તો આઠ માંથી ત્રણ બાદ કરતા આપણને પાંચ મળે છે મિત્રો માટે સામાન્ય તફાવત આપણી પાસે પાંચ છે આગળ જોઈએ આવે અહીંયા એન આપણે અઠ્યોતેર આપેલ છે તો આના આધારે મિત્રો આપણે એન મેળવવાનો છે તો સૌ પ્રથમ આપણે સૂત્ર મૂકીએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન અને એને ગુણ્યા ડી હવે આ બધામાં આપણે કિંમત મૂકી દઈએ તો માટે અઠ્યોતેર બરાબર ત્રણ પ્લસ કરીએ અને જગ્યાએ પાંચ મૂકેલ છે હવે સૌપ્રથમ પ્રથમ ત્રણ જે બરાબરની જમણી બાજુ છે તેને આપણે ડાબી બાજુ લાવીએ એટલે ત્રણ જે પ્લસ છે એ આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે માટે ત્રણ બરાબર એન માઇનસ એક અને એને ગુણ્યા પાંચ તો એવી જ રીતે મિત્રો અહીંયા જે પાંચ છે તે અહીંયા ગુણાકારમાં છે જમણી બાજુ છે ડાબી બાજુ આવશે એટલે અહીંયા છેદમાં આવી જશે માટે અહીંયા પંચોતેર એના છેદમાં પાંચ આપણે આવી રીતે લખીએ છીએ બરાબરની જમણી બાજુ છે અને બરાબરની ડાબી બાજુ લઈ આવે જે માઇનસ છે પ્લસ થઈ જશે માટે પંદર પ્લસ એક બરાબર એન તો અહીંયા એન બરાબર આપણને મળશે સોળ તો આપણે અહીંયા લખી શકીએ મિત્રો આમ સમાંતર શ્રેણી ત્રણ આઠ અને પદ થાય તો આ એક દાખલો હતો મિત્રો હવે આગળ જોઈએ હવે આપણી પાસે દાખલા નંબર પાંચ છે જેમાં સૂચના આવી છે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો જેમાં આપણી પાસે પ્રથમ છે સાત તેર ઓગણીસ છે અહિયાં તેથી પ્રથમ પદ એ બરાબર સાત આવે છે જે અહીંયા છે હવે આપણે ડી મેળવવું હોય મિત્રો તો બીજા પદ માંથી પેલું પદ આપણે બાદ કરશું એટલે કે સામાન્ય તફાવત ડી બરાબર અહીંયા એટુ માઈનસ એ વન તો અહીંયા એટુ તેર છે એમાંથી આપણે પ્રથમ પદ સાત બાદ કરીએ તો માટે સામાન્ય તફાવત આપણને મળશે છ તો અહીંયા અંતિમ પદ એલ બરાબર આપણને બસોને પાંચ આપેલ છે તો આપણે અહીંયા ધારો કે શ્રેણીનું અંતિમ પદ પ્લસ એન માઇનસ વન અને એને ગુણ્યા ડી હવે અહીંયા કિંમત મૂકીએ તો અહીંયા બસો પાંચ બરાબર એની જગ્યાએ સાત મુકા છે પ્લસ એન માઇનસ એક અને ડી ની જગ્યાએ છ તો હવે સાત ડાબી બાજુ આવે છે માટે બસો પાંચ માઇનસ સાત બરાબર એન માઇનસ એક અને એને ગુણા છ આ બંનેની આપણે બાદ બાકી કરીએ માટે એકસો ને અઠ્ઠાણું આ જે છ છે તે ગુણાકારમાં છે જમણી બાજુ છે આ બાજુ ડાબી બાજુ આવશે એટલે ભાગાકારમાં આવશે એકસો ના છ બરાબર આ બંનેનો આપણે ભાગાકાર કરીએ છ તેરી અઢાર આ જે માઇનસ એક છે ડાબી બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જશે માટે તેત્રીસ પ્લસ એક બરાબર એન તો અહીંયા એન બરાબર આપણને ચોત્રીસ મળે છે તો આમ આપેલ શાંત સમાંતર શ્રેણીમાં ચોત્રીસ પદ છે આપણે આ બે દાખલા પદ મેળવવાના જોયા મિત્રો હવે આગળ જોઈએ છે અઢાર પંદર પૂર્ણાંક એક દુત્યાંશ તેર અને માઇનસ સુડતાલીસ આ પ્રકારનો દાખલો છે તો જોઈએ મિત્રો સૌ પ્રથમ આપેલ શાંત સમાંતર શ્રેણી અઢાર પંદર પૂર્ણાંક એક દુત્યાંશ તેર અને માઇનસ સુડતાલીસ માટે અહીંયા પ્રથમ આપણે અઢાર બાદ કરીએ તો અહીંયા આપણે લખીએ પંદર પૂર્ણાંક એક દ્વિતીયાંશ એમાંથી બાદ કરીએ અઢાર તો હવે આનું જે છે એનું આપણે સ્વરૂપમાં ફેરફાર કરીએ એટલે કે પંદર ગુણ્યા બે એટલે ત્રીસ થશે ત્રીસ માં એક ઉમેરીએ એટલે એકત્રીસ ના છેદમાં બે થાશે મિશ્રમાંથી આપણે અશુદ્ધ તરફ જઈએ છીએ તો એકત્રીસ ના છેદમાં બે માઇનસ અઢાર હજુ આ બંને આપણે લસા લઈએ તો અઢાર ના છેદમાં એક મૂકીએ અને આ બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ એટલે એકત્રીસ ગુણ્યા એક એટલે એકત્રીસ આવશે અઢાર ગુણ્યા બે કરો એટલે છત્રીસ આવશે તો એકત્રીસ માઇનસ ગુણાકાર કરીએ છીએ ન હોય તો એક સમજીએ મિત્રો એટલે અઢાર છત્રીસ થશે એકત્રીસ માઇનસ છત્રીસ છેદમાં બે તો સામાન્ય તફાવત ડી બરાબર આપણને મળે છે માઇનસ પાંચ ના છેદમાં બે છત્રીસ માંથી એકત્રીસ થશે એટલે પાંચ આવશે મોટાનું નિશાન એટલે માઇનસ તો સામાન્ય તફાવત આપણને માઇનસ પાંચ મળે છે આપણી પાસે એ જ રકમ છે આપણે એ અને ડી મેળવેલ છે યાથી આપણે દાખલો આગળ જોઈએ છે જેમ કે અંતિમ પદ એલ બરાબર માઇનસ સુડતાલીસ ધારો કે શ્રેણીનું અંતિમ પદ એન મુ પદ છે તો અહીંયા પ્લસ ડી ની જગ્યા આપણે મૂકેલા છે પાંચના છેદમાં બે પરંતુ માઇનસ અઢાર ને પેલા દૂર કરીએ તો અઢાર જમણી બાજુ છે ડાબી બાજુ જશે એટલે માઇનસ થશે તો માઇનસ સુડતાલીસ માઇનસ અઢાર બરાબર એન માઇનસ એક અને એને ગુણ્યા માઇનસ પાંચ ના છેદમાં બે હવે મિત્રો અહીંયા સમજીએ એટલે તમને સમજવામાં વધારે અનુકૂળ રહેશે આ બે છે તે છેદમાં છે સામેની બાજુ જ જશે એટલે અંશમાં એવી જ રીતે પાંચ અંશમાં છે સામેની બાજુ જ જશે એટલે છેદમાં આવી રીતે લખીએ માટે 65 પ્રથમ આ બંને માઇનસ ને દૂર કરીએ હવે આ બંનેના છેદ ઉડાડીએ બંનેમાં પાંચ છે તો છેદ કંઈક આવા ઉડશે પાસઠ ભાગ્યા પાંચ કરીએ એટલે તેર આવશે અને અહીંયા એક આવશે હવે અહીંયા ઉપર વધેલું છે તેર ગુણ્યા બે આ માઇનસ માઇનસ જતા રહ્યા છે માટે આ જે છે તેને ડાબી બાજુ લઈ જઈએ માટે છી પ્લસ એક બરાબર એન તો માટે એન બરાબર આપણને મળશે સત્યાવીસ તો આમ આપેલ શાંત સમાંતર શ્રેણીમાં સત્યાવીસ પદ છે આમ બીજો દાખલો હતો મિત્રો હવે આપણે દાખલા નંબર છ જોઈએ છે જેમાં સમાંતર શ્રેણી અગિયાર આઠ પાંચ બે નું કોઈ પદ માઇનસ એકસો પચાસ હોય શકે એની આપણે ધારણા કરીએ છીએ ધારો કે સંત સમાંતર શ્રેણી અગિયાર આઠ પાંચ બે નું એમ પદ માઇનસ એકસો ને પચાસ છે આપણે ધારણા કરી છે અહીંયાથી આગળ જોઈએ તો તેથી અહીંયા પ્રથમ પદ એ બરાબર બાદ કરીએ તો મોટાનું નિશાન મૂકીએ મિત્રો માટે સામાન્ય તફાવત માઇનસ મળે છે માઇનસ ત્રણ આપણી પાસે એ છે આપણી પાસે ડી છે તો આગળનો દાખલો ગણી શકાય તો માટે આપણે સૂત્ર મૂકેલ છે હવે કિંમત મૂકીએ તો અહીંયા એન ની જગ્યાએ માઇનસ એકસો પચાસ મુકા બરાબર અગિયાર પ્લસ એન માઇનસ વન અને એને ગુણા માઇનસ ત્રણ કરેલ છે હવે જોઈએ મિત્રો સૌ પ્રથમ કરીએ આ બાજુ ડાબી બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે માઇનસ એકસો પચાસ માઇનસ વન અને એને ગુણ્યા માઇનસ ત્રણ આ બંનેનો આપણે સરવાળો કરીએ તો અહીંયા માઇનસ એકસો એકસઠ આવશે હવે આ જે ત્રણ છે તે ગુણાકારમાં છે સામેની બાજુ જશે એટલે ભાગાકારમાં આવશે માટે એન સામેની બાજુ જશે એટલે પ્લસ થઈ જશે પ્લસ એક ફરીથી આના છેદમાં એક મૂકી ક્રોસ ગુણાકાર કરવો એકનો એકસો એકસાઠ હવે ગુણાકાર એકસો એકસઠ ત્રણ એકા ત્રણ તો માટે અહીંયા એકસો એકસઠ પ્લસ ત્રણ છેદમાં ત્રણ લસા લીધેલ છે ધન પૂર્ણાંક જ હોય છે માટે સમાંતર શ્રેણી અગિયાર આઠ પાંચ બે નું કોઈ પદ માઇનસ એકસો પચાસ હોઈ શકે નહીં તો મિત્રો આજે આપણે આટલું જ રાખીએ છીએ વધારે માહિતી માટે આપ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આ જ પ્રકારના વિડીયો જોવા માટે અહીંયા લિંક આપેલ છે વધુ માહિતી માટે ડબલ્યુ 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 ડોટ ન્યાલ એજ્યુકેશન ડોટ બ્લોક સ્પોટ ડોટ કોમ પર મુલાકાત લઈ શકો છો આભાર જય હિન્દ જય ભારત